જે મેજર લેજર છે એના દ્વારા જે પ્રકાશ આવે આ દિશા ઉપર આપાત થાય એવી રીતે સેટ કરવાનું. ત્યારબાદ આનું જે અરીસો છે પરાવર્તન પામીને આ પ્રકાશ તમારે અહીંયા જવું જોઈએ. ત્યારબાદ આ અરીસો દ્વારા અહીંયાથી આ સ્કેલ ઉપર આવવું જોઈએ. એટલે કે આપણે એવી રીતે સેટ કરવાનું કે ઝીરો થાય. કેમ? તો કે એનું ફર્સ્ટ રીડિંગ આપણે ઝીરો એમ છે, એટલે કે આપણે કોઈ બી વજન દર્શાવ્યા વગર કેટલું થાય છે તો કે ઝીરો ડિસ્ટન્સ થાય છે એ માટે. બરાબર. હવે આ પ્રેક્ટિકલમાં ઓવરઓલ શું કરવાનું તો કે ફર્સ્ટ ચાર રીડિંગ છે એમાંથી પહેલું રીડિંગ છે કે તમારા આ જે બે અણીદાર ભાગ છે બરાબર એના વચ્ચેનું ડિસ્ટન્સ માપી લેવાનું. ત્યારબાદ તમારા જે છે મિરર એ બંને વચ્ચેનું અંતર માપી લેવાનું. ત્યારબાદ તમારું શું હશે તો કે આ જે મિરર અને આ જે સ્કેલ છે એના વચ્ચેનું અંતર, એટલે કે આપણે અત્યારે આ અને આ બંને વચ્ચેનું અંતર માપી દઈએ ઓકે સ્કેલ દ્વારા આનો ઉપયોગ કરીને, તો એ અંતર આપણે લખી દઈએ. ત્યારબાદ આનું જે થિકનેસ છે એ 0.5 અને બ્રીથ 0.85 એ તમારા અહીંયાથી બંને કેલિબર દ્વારા માપી શકો, એટલે એ ફિક્સ જ છે, એ બદલાશે નહીં ઓકે. ત્યારબાદ આ સળિયાનું છે જે થિકનેસ એ બી બદલાશે નહીં. હવે ઓવરઓલ પ્રેક્ટિકલમાં શું કરવાનું હોય કે જ્યારે તમે અહીંયા વજન લટકાવશો એ વખતે આ જે સળિયો છે એ શું થશે? બેન્ડ થશે. શું થશે? બેન્ડ થશે. તો જોઈએ આપણે કે આ અત્યારે કેટલું રીડિંગ છે? ઝીરો. તો એ આપણું ફર્સ્ટ રીડિંગ, એટલે કે તમે કોઈ બી વજન એપ્લાય કર્યા વગર કેટલું રીડિંગ છે? ઝીરો. એ નહીં, આગળ ઓબ્ઝર્વેશન ટેબલમાં છે એ રીતે. અહીંયા જે તમે બતાવ્યું કે X1 ઇઝ ઇક્વલ ટુ કેટલું છે કે ઇન્ટીજર સ્કેલ રીડિંગ વિધાઉટ અ વેઇટ બરાબર. તો આપણે વેઇટ આ બે ફિક્સ જ છે બરાબર. અહીંયા શું હતું કે અત્યારે રિફ્લેક્શન કેટલું બતાવે તો કે 0 જ છે બરાબર. તો અહીંયા હવે શું કરીશું ઓબ્ઝર્વેશન ટેબલ મુજબ, ઓબ્ઝર્વેશન ટેબલ છે એમાં અહીંયા શું કરીશું તો કે વજન લટકાવીશું બરાબર. તો એ વજન લટકાવીશું એટલે તમારે અહીંયા શું જશે તો કે બેન્ડ થશે. એના કારણે આ જે છે એ લેઝર જે લાઈટ છે એ બિંદુ શું થશે? નીચે આવશે. એ જેટલું નીચે આવે એટલે કે જેટલું ડિફ્લેક્શન બતાવે તમારે અહીંયા સેન્ટીમીટરમાં માપી લેવાનું બરાબર. તો જોઈએ અત્યારે શું કરીશું તો કે 500 ગ્રામનું છે એ પહેલું ફર્સ્ટ 500 ગ્રામનું છે બરાબર. તો આ 500 ગ્રામનું તમે શું કરો આના આમાં ધીમેથી લટકાવી દો બરાબર. તમે જુઓ કેટલું થાય તો કે હાલ આપણે અહીંયા 0.1 સેન્ટીમીટર ત્યારબાદ અહીંયા 0.5 સેન્ટીમીટર બરાબર દેખાય છે. રીતે 1.5 સેન્ટીમીટર તમારે પડે 1.5 સેન્ટીમીટર તમારા દેખાય બરાબર. તો એ ક્યાં નોંધવાનું? એ તમારા અહીંયા નોંધવાનું બરાબર. સેમ એવી જ રીતે તમે શું કરશો કે બીજો 500નું વેઇટ લેજો બરાબર. એ 500નું વજન તમે અહીંયા લટકાવો 1 કિલો બરાબર. તો 1 કેજી થશે ઓકે. તો એ 1 કેજી થાય એટલે આપણે અહીંયા શું થશે તો કે ડિફ્લેક્શન કેવી નોંધવાનું? તો બીજું રીડિંગ અહીંયા આવશે. તો જુઓ ટોટલ બીજા 3 રીડિંગ એવી રીતે હશે. એ શું થશે? રિફ્લેક્શન વધતું જશે. જેમ જેમ તમે વજન વધારશો એમ એમ આ સેન્ટીમીટર જે પોઈન્ટ છે એ નીચે ઉતરતો જશે ઓકે. નેક્સ્ટ આ પોઈન્ટમાં શું કરવાનું કે લોડ ડિક્રીઝિંગમાં, લોડ ડિક્રીઝિંગમાં શું હતું કે જ્યારે અહીંયા 2500 થઈ જાય બરાબર, 2500 થઈ જાય તો એની સામે એના એ રીડિંગ લખવું પડે. કેમ કે એમાંથી કોઈ વજન કાઢવાનું નથી. પણ હાલ શું હતું કે એ જ્યારે લખી દે ત્યારબાદ તમે 500નું કાઢશો એટલે કેટલું થશે વજન? ટોટલ વજન 2000 થશે, એટલે કે 2 કિલો થશે બરાબર ને. 500 કાઢો એટલે એ વખતે જે ડિફ્લેક્શન બતાવવામાં એ તમારે નોંધી દેવાનું બરાબર. હવે આવું કરવાનું કારણ તો કે જ્યારે તમે વજન મૂકો છો એ વખતે આ જે છે એ શરીર શું થશે? બેન્ડ થશે બરાબર. પણ જ્યારે તમે એટલું વજન કાઢો છો બહાર બરાબર, તો એ શું થશે તો કે જે બેન્ડ થયેલું હશે એમાંથી થોડું મૂળ સ્થિતિમાં નહીં આવે, એ થોડી રહી જશે બરાબર. એ તો એ તમારે અહીંયા માપવાનું હોય, સમજી ગયા? ડિક્રીઝિંગ અને ઇન્ક્રીઝિંગ બે વેલ્યુની તમારે સમાન થઈ જશે. જેમ જેમ તમે વેલ્યુ કાઢતા જશો 500 500નું એટલે તમારું અલગ અલગ મૂલ્ય હશે. તો આમ તમારા અહીંયાથી આમ જતા જતા પાછું 2500 આના આ જ પોઈન્ટ અહીંયા દર્શાવી દે. પછી તમે જ્યારે કાઢશો એટલે શું થશે તો કે 2000, તો 2000 માટે જે મૂલ્ય આવે એ નોંધવાનું જોઈએ આપણે. તો કે હાલ અત્યારે શું કરેલું તો કે આપણે 1000 માટે જ છે. કેટલા માટે છે? 1000 માટે જ છે. તો હાલ 1000નું જ લઈએ આપણે. તો અત્યારે કેટલું રીડિંગ છે તો કે 1.1 જેટલું છે બરાબર ને. તો હવે આપણે આટલાથી કાઢીએ
કે તો કેટલું બતાવો અત્યારે 1.6 જેટલું બતાવો બરાબર જ્યારે પહેલા રીડિંગમાં કેટલું હતું 1.5 હતું એટલે 0.5 0.1 નું ડિફરન્સ રહી બરાબર ડિસ્ટન્સ રહી ગયું તો એવી રીતે તમારે અહીંયા કહી દેવાનું ઓકે હવે શું કરશું આ પ્રેક્ટિકલમાં તો કે આ બંનેનું સરેરાશ આપણે અહીંયા લઈ લઈએ ઓકે આ બંનેનું સરેરાશ મળી જાય આવી રહ્યું આપણે પહેલું લોડ ઇન્ક્રીઝિંગ ધેન ડિક્રીઝિંગ બેનું સરવાળો કરીને સરેરાશ મળી જાય આપણને બરાબર તે લઈ લઈએ ત્યારબાદ શું કરવાનું તો કે પી ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ માઇનસ એક્સ વન હવે એક્સ ટુ એટલે કહ્યું તો કે જે આપણે અહીંયા ફાઇન કર્યું તે હવે એક્સ વન એટલે શું હતું કે આપણે ખબર છે ઝીરો વજન રાખ્યું તો એ વખતે તમારું આ સ્કેલમાં રીડિંગ કેટલું હતું તો કે ઝીરો હતું માટે અહીંયા એક્સ ટુ માઇનસ ઝીરો કરીશું તો બધી વેલ્યુ આના આજ અહીંયા આવશે ઓકે હવે આ ઇક્વેશન છે એમજી બાય પી એમજી બાય પીમાં શું થશે તો કે તમારે અહીંયા વજન એટલે કે એમ બરાબર પહેલાં આપણે ઝીરો લઈશું એટલે કે ઝીરો થશે રીડિંગ બરાબર પણ સેકન્ડ રીડિંગમાં શું થશે તો કે 500 હશે તો કે એમ બરાબર 500 × 9.8 કેમ કે ઝીરોનું વેલ્યુ કેટલું છે 9.8 ઓકે ધેન પી ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા જે ફાઇન કર્યું એ ઓકે એ વેલ્યુ અહીંયા મૂકીશું તો તમને આ ઇક્વેશન મુજબ દરેક 4 વેલ્યુ મળશે બરાબર સેમ એ જ રીતે તમે શું કરો કે વાય માટે અહીંયા વાય માટેનું ઇક્વેશન આપેલું છે એમાં એમજી બાય પી એ તો તમને વેલ્યુ મળી ગઈ આગળ હવે ડી એલ સ્ક્વેર કૌંસમાં એલ પ્લસ ટુ પી નથી અહીંયા ડી છે શું છે ડી એટલે કે ડી છે બરાબર તો હાલ હવે તમે શું કહ્યું તો કે એલ કેપિટલ એલ કહ્યું તો કે તમારે ટોટલ જે વચ્ચે અંતર શોધ્યું હતું ને એ રહ્યું આ કેપિટલ એલ દેખાય એ સ્મોલ એ ડી બી અને ડી અને એક્સ વન આ એક્સ વનનો ઉપયોગ નહીં થાય પણ આ 1 2 3 4 5 વેલ્યુનો ઉપયોગ થશે જુઓ કેપિટલ એલ આવી ગયું સ્મોલ એલ આવી ગયું ત્યારબાદ ડી આવી ગયું બરાબર ડી કયો તો કે આવી રહ્યો દેખાય એ ત્યારબાદ બી શું હોય તો કે બ્રિથ અને ડી છે એ આપણે અહીંયાથી જે ફાઇન કર્યું એ રહ્યું એટલે વાયની એક કિંમત મળશે એવી રીતે ટોટલ 5 વખત મળશે અને આ 5 વખત મળશે એને તમે શું કરો સરેરાશ કરો સરેરાશ કરો એટલે તમારી વેલ્યુ મળી જાય આટલું જ પ્રેક્ટિકલ છે બીજું કઈ છે બરાબર